रेखीय सम्मिति अने परिभ्रमणीय सम्मिति तो केटलाक आकारों माटे आपणे पहेला रेखिक सम्मति जोई अने पछी रेखिक सम्मतिनो मतलब तमे एने बराबर ए रेखाथी तमे एने वाळो अने तो सेम तमने तेज आकार जोवा मळे। अने परिभ्रमणीय सम्मिति केटलाकमां जोई के जेनी अंदर एने रोटेट करो, घुमाओ, फेरवो तो पण आपणे सेम आकार जोवा मळे। पण केटलाकनी अंदर बन्ने प्रकारनी पण सम्मिति जोवा मळे छे, रैखिक पण होय अने परिभ्रमणीय सम्मिति पण होय। अहींया तमने आपी छे एक चौरस छे, हवे चौरसनी अंदर तमे रैखिक सम्मति जुओ। रैखिक सम्मिति जे छे, रैखिक सम्मिति आ एक, आ बे, आ त्रण, आ चार, तो अहींयाथी तमे एक थी तमे आम वाळी दो अथवा बे थी वाळो, त्रण थी वाळी दो अर्धो पार्ट तो सेम तमने आकार जोवा मळशे। पण साथे साथे तमे परिभ्रमण कराओ, अहींया एक थी आटला उपर लई आओ 90 अंशना खूणे, ए ते 90 अंशथी फरती 180 अंश माटे लई आओ, 180 थी पछी 270 सुधी लई आओ अने 270 थी 360 सुधी लई आओ। तो आ जे परिभ्रमण थाय छे ते चार कक्षानुं छे, चौथा क्रमनुं छे। तो ए चार रैखिक सम्मति छे, एनी परिभ्रमणीय सम्मिति पण चार छे। पण दरेकमां आवुं होतुं नथी। तमे आवुं कोई पण वर्तुळ लई लो तो वर્તુળમાં સમમિતિ માટે રૈખિક તમે બનાવશો તો અસંખ્ય બનશે, અસંખ્ય રૈખિક સમમિતિ બનશે। તે જ પ્રમાણે પરિભ્રમણીય સમમિતિ પણ અસંખ્ય બનશે, ઘણી બધી બનશે। જરા આપણે થોડો વધારે વિચાર કરીએ અહીંયા આગળ, આ ટેબલને બરાબર ધ્યાનથી જુઓ કે કેટલાક મૂળાક્ષરો અને તેની રૈખિક સમમિતિ, એની સંખ્યા તો એ નથી એટલે 0, પરિભ્રમણીય સમમિતિ છે। બે વખત ઝેડ તમે આ ઝેડ લખશો પછી એને ગુમાવવાનો, તો આને જેવો ગુમાવશો એટલે આ આ ભાગ ઉપર આવી જશે એટલે આ ઝેડ થશે, ફરતી આ ભાગને ગુમાવશો એટલે એ આવશે, એટલે બે પ્રકારે બે એની સમમિતિની કક્ષા બને છે। એ જ પ્રમાણે બીજામાં જુઓ એસ, એસ અને ઝેડ લગભગ દેખાવમાં સરખા છે એટલે સેમ બનશે, ના 0, હા અને 2, કારણ કે એસમાં તમે જુઓ ઝેડની માફક સેમ થાય છે। એચ, એચ છે એની અંદર રૈખિક સમમિતિ છે, હા, તો કેટલી થાય તો બે વખત તમે ફેરવી શકો, અહીંયાથી આમ દોરશો તો પણ એચ થશે, આમ દોરશો તો પણ તમારો એચ સમાન આકાર દર્શાવશે, તેથી એની સમમિતિની જે રેખા છે એ કેટલી બનશે, સંખ્યા 2 બનશે, પરિભ્રમણીય પણ 2 બનશે। તમે ઘુમાવી જુઓ, ઓ, ઓ એટલે વર્તુળ જેવું જ છે તો અસંખ્ય થશે, અહીંયા બી અસંખ્ય થશે, અહીંયા બી અસંખ્ય થશે। ઈ, ઈની અંદર આ સમમિતિ છે રૈખિક સમમિતિ, વચ્ચે બરાબર લીટી કરશો તો ઉપર નીચે બે સેમ ભાગ દેખાશે એટલે એક છે, બીજી થઈ શકતી નથી અને પરિભ્રમણીય તો હોય જ દરેકને, તો એક। એન, એનમાં તો કોઈ પણ પ્રકારે તમે કરી જુઓ, આડી કે ઊભી કંઈ પણ, તો ના થતી જ નથી, એ ના થાય એટલે 0, આ તો હંમેશા, આ તો હંમેશા હોય જ, એક તો હોય જ, પણ એનની અંદર તમે ગુમાવશો એસની માફક અથવા ઝેડની માફક તો તમને 2 પરિભ્રમણીય સમમિતિ જોવા મળશે। સી, વચ્ચે લીટી દોરો તો ઉપર અને નીચે સેમ થશે અને તેથી અહીંયા આગળ હા બનશે, અહીંયા આગળ એક બનશે અને તેથી ઉપરથી નીચે જોશો તો તમારું અહીંયા આગળ પણ પરિભ્રમણીય સમમિતિ પણ બનશે 1। તો આ રીતે એની અંદર અલગ અલગ પ્રકારની સમમિતિ જોવા મળશે, રૈખિક સમમિતિ પણ જોવા મળશે અને પરિભ્રમણીય સમમિતિ પણ જોવા મળશે। તો આને ધ્યાનમાં રાખીને તમે
સ્વાધ્યાય 14.3 ની અંદર થોડો વિચાર કરી જોજો. એમાં તમે પ્રશ્ન ચોથો કરવાનો પ્રયત્ન કરી જોજો. આવતી વખતે આપણે સ્વાધ્યાય 14.3 કરીશું. હોમવર્કમાં તમારે આ ટેબલ કરવાનું છે, હોમવર્કમાં આ ટેબલ તમારે કરી લેવાનું છે.